જોવામાં ખૂબ આકર્ષક લાગતી આ મીઠાઈ બનાવવામાં ખૂબ સરળ છે અને બહુ જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરેલો છે। આ મીઠાઈ બનાવવામાં તમને બાળકો પણ ખુશી ખુશીથી મદદ કરશે અને આપણે આને એક અલગ જ રીતે બનાવવાના છે। મીઠાઈ બનાવવાની આ રીત તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય તો વિડીયોને પૂરો જોજો। નમસ્કાર, સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં। જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેવું, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય તમને નોટિફિકેશન મળતું રહે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। મીઠાઈ બનાવવા માટે આપણે અહીંયા નાળિયેરના છીણનો ઉપયોગ કરશું, જેને ડેસિકેટેડ કોકોનટ પણ કહેવામાં આવે છે। 3 કપ જેટલું નાળિયેરનું છીણ લઈશું। થોડું નાળિયેરનું છીણ મેં સાઈડમાં કાઢી લીધેલું છે, આગળ કામ આવશે। આપણે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીશું, જેને મીઠાઈ મેડ પણ કહેવામાં આવે છે। 400 ગ્રામનું મેં પેકેટ લીધું છે, જેટલી જરૂર પડે એટલું કન્ડેન્સ મિલ્ક આપણે વાપરીશું। નાળિયેરના છીણમાં આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરી દઈએ। નોર્મલી મીઠાઈ બનાવવા માટે પરફેક્ટ માપની જરૂર પડતી હોય છે, આ મીઠાઈ બનાવવા માટે કોઈ જ પરફેક્ટ માપની જરૂર નથી અને આપણે આને ગેસ પર પણ નથી ચડાવવાનું, આ જ રીતે એને મિક્સ કરવાનું છે। સરસ રીતે મિક્સ કરી લઈએ, જરૂર પડે તો આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું। મેં અહીંયા નેસ્લેનું મીઠાઈ મેડ કે કન્ડેન્સ મિલ્ક ઉપયોગ કર્યો છે, અમૂલનું મીઠાઈ મેડ પણ આવે છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। તમે જોઈ શકો છો મિશ્રણ સરસ રીતે ભેગું થવા માંડ્યું છે, બાઇન્ડિંગ સરસ આવી ગયું છે, છતાં પણ આને વધારે સોફ્ટ કરવા માટે હું અહીંયા વધારે કન્ડેન્સ મિલ્ક ઉમેરી રહી છું। હવે આ મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતનું આપણે સોફ્ટ મિશ્રણ બનાવવાનું છે, જોઈ શકો છો સરસ લાડુ વળે છે। તો હવે બધું મિક્સ કરી લઈએ અને 1 ચમચીના માપથી આપણે એક સરખા આના ભાગ કરી લઈએ। આપણા લાડુ એક સરખા બને એટલા માટે હું ચમચીનો ઉપયોગ કરું છું, તમારે જો આ રીતે ન કરવું હોય તો પણ ચાલે, તમે ઈચ્છો એ સાઈઝના તમે લાડવા બનાવી શકો છો। હવે આપણે આમાંથી એક ભાગ લઈ આ રીતે સરસ રીતે પ્રેસ કરી અને લાડુ વાળી દેવાના છે, સરસ સ્મૂથ કરી લેવાનું। તમે જોઈ શકો છો હાથમાં ચોંટતું પણ નથી, આપણા લાડુ એકદમ સરસ પરફેક્ટ વળ્યા છે। ફરીથી એકવાર બતાવું, જો આ રીતે સરસ પ્રેસ કરી દેવાનું અને પછી આપણે આને સ્મૂથ કરી લેવાનું અને લાડુનો શેપ આપી દેવાનો। તો આ રીતે આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લઈશું। તો સૌથી પહેલા આને એકદમ સરળ રીતે ડેકોરેટ કરી લઈએ, તો જે નાળિયેર સાઈડમાં બચાવીને રાખ્યું હતું એમાં આપણે લાડુને સરસ રીતે કોટ કરી લઈએ। લાડુ સરસ રીતે કોટ થઈ જાય એટલે સાઈડમાં મૂકી દઈએ। આ રીતે આપણી એક મીઠાઈ તૈયાર થઈ ગઈ છે, તમે જોયું ને કેટલું સરળ છે મીઠાઈ બનાવવું। તમે આને વધારે આકર્ષક બનાવવા માટે બદામનો ઉપયોગ કરી શકો છો, બદામ કાજુ કે પછી ચારોલીને આ રીતે આ લાડુ પર પ્રેસ કરી દેવાનું। જો કેટલી સરસ લાગે છે ને આપણી મીઠાઈ, તો આ રીતે તમે બધી મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો। મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી દીધેલા છે, આને આપણે અલગ અલગ રીતે ગાર્નિશ કરીશું, સજાવીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા વેફર શેલ લીધી છે, આ રીતે તમને વેફર શેલ જ્યાં ચોકલેટ કે કેકનું મટીરિયલ મળતું હોય ત્યાં આગળ તમને સરળતાથી મળી જશે, ઓનલાઈન પણ તમે લઈ શકો છો। તો હવે લાડુને 2 વેફર શેલની વચ્ચે આપણે સરસ રીતે પ્રેસ કરીને ગોઠવી દઈશું। તમારા પાસે વેફર શેલ ન હોય તો આગળ પણ હું ઘણી બધી રીતે આને તમને ગાર્નિશ કરવાની મેથડ બતાવવાની છું, તો વિડીયોની સાથે જોડાયેલા રહેજો। આ રીતે આપણે સરસ એક બોલ બનાવી દઈશું, જે વધારાનું મિશ્રણ વચ્ચે હોય એ કાઢી લેવાનું છે। ફરીવાર જોઈ લઈએ, તમે જોઈ શકો છો 1 વેફર શેલ લીધી, એમાં લાડુ મૂક્યું, મિશ્રણ થોડું મને વધારે લાગે છે, લાડુની સાઈઝ મોટી છે, તો એમાંથી થોડું મિશ્રણ કાઢી લઈશું અને આ રીતે સરસ એક ગોળો બનાવી દઈશું। આ જ રીતે બાકીના પણ બનાવી લઈએ। આપણું બધું જ બનીને તૈયાર થઈ ગયું છે, હવે આપણે આને 1/2 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકી દઈએ, જેથી આપણે આગળ પ્રોસેસ કરીએ એમાં સરળતા રહે। 1/2 કલાક પછી હવે હું 1 તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશ અને વ્હાઇટ ચોકલેટનો જે સ્લેબ આવે એને મેં નાના નાના કટકામાં કાપી લીધેલું છે, ચોકલેટ મારી રૂમ ટેમ્પરેચર ઉપરની છે। હવે આપણે આને મેલ્ટ કરીશું, આને ડબલ બોઇલર મેથડ કહેવામાં આવે છે,
આ રીતે તમે ચોકલેટને મેલ્ટ કરી શકો છો, ઓગાળી શકો છો. તમારા પાસે જો માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવમાં તમે આ પ્રોસેસ કરી શકો છો. તો તમારે પહેલાં 30 સેકન્ડ સુધી માઇક્રોવેવ કરવાનું અને પછી એને બહાર કાઢી એકવાર ચલાવી લેવાનું. ફરી વાર 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરવા મૂકવાનું. ચોકલેટ ઓગળી જાય ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની. ચોકલેટ વધારે ગરમ થશે તો બળી જાય છે, એટલા માટે આ રીતે એને મેલ્ટ કરવામાં આવે છે, ઓગાળવામાં આવે છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે ચોકલેટને ફક્ત કાચના બાઉલમાં જ મેલ્ટ કરી શકાય, કે માઇક્રોવેવ હોય તો જ ચોકલેટને મેલ્ટ કરી શકાય. એવું કશું જ નથી. તમે જોઈ શકો છો મેં સામાન્ય લોયું જે બધાના ઘરમાં મળી જાય છે એમાં ચોકલેટને મેલ્ટ કરી છે. તો તમે પણ તમારા ઘરે ચોકલેટને આ રીતે સરળતાથી બનાવી શકો છો. તમે જોઈ શકો છો ચોકલેટ આપણી સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. એને આપણે સાઈડમાં કાઢી લઈએ. પાણી તો હજી ઉકળવાનું શરૂ પણ નથી થયું ત્યાં આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ. ચોકલેટને આપણે એક વાસણમાં કાઢી લઈએ. આપણું લોયું ગરમ હશે, જો ચોકલેટ વધારે સમય એમાં રહેશે તો ચોકલેટ બળી જશે, એટલા માટે એને બાઉલમાં કાઢી લેવું ખૂબ જરૂરી છે. બીજું, તમને વ્હાઇટ ચોકલેટનો સ્લેબ ન મળે તો અમૂલની પણ વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ તમને સરળતાથી મળી રહેશે. તો આપણી ચોકલેટ મેલ્ટ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. જે લાડુ ફ્રીઝમાં રાખ્યા હતા 1.5 કલાક માટે એ સરસ રીતે સેટ થઈ ગયા છે. એક બટર પેપર લઈશું અને મેં એને આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર પાથરી દીધેલું છે. જો તમારા પાસે બટર પેપર ન હોય તો તમે પ્લાસ્ટિક કે કાચની ડીશનો પણ ઉપયોગ કરી શકો છો. એક લાડુ લઈ આ રીતે છરી કાંટાના મદદથી એને આપણે ચોકલેટમાં સરસ રીતે ડીપ કરી દઈશું. હવે મેં અહીંયા સજાવવા માટે વર્મીસેલીનો ઉપયોગ કર્યો છે. આ પણ તમને કેકની જે વસ્તુ મળતી હોય એની દુકાને તમને સરળતાથી મળી જશે. બીજા છરી કાંટા લઈ ચોકલેટ બધી નિતારી લેવાની અને એના પર આપણે વર્મીસેલી મૂકીશું. બીજી વાર પ્રોસેસ બતાવી દઉં. એક લાડુ લીધો, એને આપણે ચોકલેટમાં સરસ રીતે કોટ કરી દીધું. બધી વધારાની ચોકલેટ નિતારી દઈ આ રીતે બટર પેપર ઉપર મૂકી દીધું અને વર્મીસેલી લગાડી દીધી. તમારા પાસે વર્મીસેલી ન હોય તો તમે કાજુ બદામના કટકાનો પણ ઉપયોગ કરી શકો છો સજાવવા માટે. ફરીવાર લાડુ લઈ ચોકલેટમાં સરસ રીતે ડીપ કરી આને હવે આપણે કાજુના કટકાથી સજાવીશું. આ રીતે તમે બદામના કટકાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે જે પણ ઈચ્છો, તમારી ક્રિએટિવિટી અહીંયા તમે બતાવી શકો છો. તમારા પાસે જે વસ્તુ અવેલેબલ હોય એનાથી તમે આ મીઠાઈ બનાવી શકો છો. હવે આપણે ડાર્ક ચોકલેટ લીધેલી છે. તમે જોઈ શકો છો આપણું વાસણ છે એ પાણીને અડે છે, તો એ નહીં ચાલે. તમારું વાસણ પાણીથી ઉપર રહેવું જોઈએ, પાણીને અડવું ન જોઈએ. આમ જો અડી જશે પાણીને તો તમારી ચોકલેટ નીચેથી બળી જશે. તો ફરીથી આ ચોકલેટને મેં એ જ લોયામાં ટ્રાન્સફર કરી દીધેલી છે અને આ ચોકલેટને પણ આપણે મેલ્ટ કરીશું. સરસ રીતે ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે એને પણ એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ મેલ્ટ થયેલી ચોકલેટને આપણે બે ભાગમાં વહેંચીશું. બીજા એક વાટકામાં 3-4 ચમચી જેટલી ચોકલેટ અલગ કાઢી લઈએ. હવે કાજુના કટકા લઈશું. ઝીણા સમારેલા કાજુ છે. જે અલગ ચોકલેટ કાઢી હતી એમાં આપણે કાજુના કટકા ઉમેરી દઈશું. તમે તમારી પસંદ પ્રમાણે અહીંયા કાજુ ઉમેરી શકો છો. આ આપણે બીજી રીતે મીઠાઈ સજાવવાની તૈયારી કરીએ છીએ. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે જે આપણા લાડુ હતા એને આપણે આમાં ડીપ કરીશું. સરસ રીતે બધું કોટ કરી લઈશું અને એની પણ વધારાની ચોકલેટ નિતારી એને બટર પેપર ઉપર મૂકી દઈએ. ફરીવાર જોઈ લઈએ. એક લાડુ લીધો, એને ચોકલેટમાં ડીપ કર્યું અને બધી વધારાની ચોકલેટ નિતારી દીધી અને બટર પેપર પર મૂકી દીધું. હવે આપણે એક લાડુ લઈશું, એને જે આપણે કાજુ વગરની ચોકલેટ હતી એમાં આ રીતે ડીપ કરીશું. અડધા લાડુને જ આપણે ડીપ કરવાનો છે. ફરીવાર એક લાડુ લઈએ, એને આપણે આ જ રીતે વ્હાઇટ ચોકલેટમાં અડધો લાડુ કોટ કરી લઈશું. આને આપણે કલરફુલ વર્મીસેલીમાં ઉમેરી એને કોટ કરી લઈશું. સરસ રીતે સાઈડમાં મૂકી દઈએ. આપણે અડધો લાડુ ડાર્ક ચોકલેટમાં કોટ કર્યો તો એની ડાર્ક ચોકલેટ સાઈડ થઈ ગઈ છે, તો એને વ્હાઇટ ચોકલેટમાં ડીપ કરી આ રીતે વર્મીસેલીમાં કોટ કરીએ.
ફરીથી એક લાડુ લઈ એને ડાર્ક ચોકલેટમાં ડીપ કરી અને એને આપણે ટોપરાના છીણમાં રોલ કરીશું। અહીંયા તમે ગાર્નિશિંગ માટે તમારી ક્રિએટિવિટી બતાવી શકો છો। તમારી પાસે જે પણ કઈ વસ્તુ અવેલેબલ હોય એનાથી તમે આ રીતે લાડુને સજાવી શકો છો। વેફર શેલવાળો લાડુ આપણો ફ્રીઝમાં સરસ રીતે સેટ થઈ ગયો છે। એને પણ આપણે ડાર્ક ચોકલેટમાં ડીપ કરી વધારાની ચોકલેટને છરી કાંટાની મદદથી નિતારી લઈશું અને બટર પેપર ઉપર સેટ કરવા મૂકીશું। તી ચોકલેટ રૂમ ટેમ્પરેચર ઉપર સરસ રીતે સેટ થઈ જશે। હવે એને આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું। આ જ રીતે તમે બીજી ચોકલેટ પણ તમારી રીતે તૈયાર કરી શકો છો। આ રીતે મીઠાઈને અલગ અલગ રીતે ગાર્નિશ કરી તમે એને ગિફ્ટ પેક કરી અને દિવાળીની ગિફ્ટ તરીકે પણ આપી શકો છો। આ બધી ચોકલેટ આપણી રૂમ ટેમ્પરેચર ઉપર જ સરસ રીતે સેટ થઈ જશે। હવે આપણે એને જે વધારાની આ રીતની ચોકલેટ હોય એને આપણે ચપ્પુની મદદથી કાપી લઈશું અને સરસ એક શેપ આપીશું। તો બધી જ મીઠાઈને આપણે આ રીતે તૈયાર કરી દઈએ। હવે જે આપણે કોકોનટ બોલ્સને ડાર્ક ચોકલેટમાં ડીપ કર્યા હતા એને વ્હાઇટ ચોકલેટથી આ રીતે ગાર્નિશ કરીશું। વ્હાઇટ ચોકલેટને મેં એક પાઇપિંગ બેગમાં ભરી દીધેલું છે અને આ રીતે એને સજાવીશું। જો કેટલી સરસ લાગે છે ને આપણી મીઠાઈ। તો આપણી બધી જ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે। તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેશો અને આ દિવાળીએ આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરશો। નાના મોટા બધા જ ખુશ થઈ જશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય નોટિફિકેશન મળી જાય। થેન્ક યુ।